અનિલ ભાઈ ની વાળી ભાઈ થ્રેસર હાલે આવી રીતના મોટલી બાંધે મજૂર. અનિલ ભાઈ છે જગત નો તાત ખેડૂત ચેનલ ના ઓનર ને થ્રેસર હાલે ની વાળી અઢાર મજૂર રહી ગયા. અઢાર છે કેટલા મજૂર? દસ ઘર ના અને નવ મજૂર 19 જણા છે ટોટલ. થ્રેસર ઉકલતું નથી જરાય. થ્રેસર પણ આપણે આગળ બતાવીશું. લીલું છે, બહુ જોરદાર લીલું છે. એટલે ગોતર જ કાઢે ખાલી. માંડવિયાનો સારો ગયો. આવી રીતના મોટલા બાંધીને હારે. એ ટ્રેક્ટરનો કંઈ નથી મેળ કર્યો. અહીંથી સારે મજૂર છે જાજા બધી. મોટલી બાંધી ને મજૂર હારે મોટલી થી. માંડવી ની જો આવી પોઝિશન છે એકદમ પૂરું થઈ ગયું માંડવી નું બરાબર. આમાં 6-7 દી ઉપર વરસાદ થયો પાથરા માં. 7-8 દી થયો હે. અને ખરી પણ ગઈ એટલી મગફળી ખરી પણ ગઈ બહુ. આવી રીતના તો પાથરા છે. વરસાદે બહુ નુકસાન કર્યું ભાઈ અમારા ગીરમાં તો. બહુ વધારે પડતું નુકસાન કર્યું વરસાદે. અંતરભાગમાં અનિલભાઈ નું તુવેર છે એ સારી થઈ ગઈ તુવેર. થ્રેસર ની હું પોઝિશન છે આપણે આગળ બતાવીએ બરાબર. થ્રેસર ની પાસે જઈ ને પછી થોડુંક બતાવીશું કઈ રીતના થ્રેસર હાલે. કેટલી વાર ફેરવા? 5 વાર પાથરા ફેરવા. અને ખરી બહુ ગરમી તો આમાં વાતાવરણ પેક થઈ જાય ને પવન ન મળે તુવેર માં. તો આવી પોઝિશન છે સારાની. માંડવિયાનો પાલો જે થતો એને એટલે ગોતર થઈ ગયો. ગોતર બરાબર. આ ઢોરે ખાય નહીં આ ગોતર. ડુસ્સા થાય, ડુસ્સા અને કાઢવા પડે. એટલે થ્રેસરની પણ આમાં સ્પીડ નો થાય જે એટલું થ્રેસર એનું હાલે. આવી પોઝિશન છે. ડુસ્સો થઈ જાય એટલે કાઢવો પડે ઘડીએ ઘડીએ થ્રેસર માંથી. માંડવિયું તો ગયો. આ બાજુ માંડવી નો ઢેકલો છે. ઉત્પાદન તો સારું છે વાર પણ ગુજરાતે લેવા ન દીધું ખેડૂતને. બાકી ઉતારા તો સારા છે મગફળીના. ટ્રેક્ટર છે એટલે મોટું ટ્રેક્ટર છે. તેમ છતાં પણ લીલું કેવરાવે એટલે તો એવું ખ્યાલ નથી થતો. મોટલા આવી રીતના હારે અને અહીંયા થપ્પા મારી જાય મોટલા. એકદમ લીલું છે આ મોટલામાં. એ દારા આવે બધા લીલા છે. રબ્બડ જેવા છે. રબ્બડ જેવા ઝડપ જ નથી થ્રેસર નું. મીટર થઈ જાય આવું છે વાતાવરણ. વાદળ જાયું છે. વરસાદ આજે આવે કે નહીં કઈ નક્કી નથી પડતું. લગભગ 1.5 કલાક જેવો છે ટાઈમ. અનિલને નીકળી જાય મગફળી રહી બધી. અંદાજે તેઓ 1.5 કલાકનો ટાઈમ કહે છે કે 2 કલાકમાં વધીને નીકળી જાય રહી.